નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને સૌ મિત્રોને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રી રામ બધાના દરેક સપનાઓ પૂરા કરે, સૌને સુખી રાખે તેવી પ્રાર્થના. તો દોસ્તો, આજે વાગ્યા છે સવારના 7:15 અને હું ચડી ગયો છું ધાબા ઉપર. જુઓ તમે આ દ્રશ્ય, થોડી ઝાકર આવેલી છે અને સૂર્યનારાયણ પણ થોડાક નીકળી ગયા છે અને સરસ મજાનું વાતાવરણ છે. જુઓ આ ધાબા ઉપરથી મારો નાનો એવો બગીચો છે, રસકો વાવેલો છે, પછી ગાજર છે, સામે માંડવીનો પાલો પડ્યો છે, જોઈ શકો ત્યાં. અને આજે તમને લીલું દેખાય છે એ આપણા મગ છે અને એની ઉપર તલ વાવેલા છે. તો આ રીતનું આ મારું ખેતર છે, મારી વાડી છે, મારું ઘર છે, અમારે રહેવાનું જ અહીંયા છે. તો ધાબેથી નીચે ઉતરા તો એક વ્યૂ ફરતી બાજુ તમને બતાવું. જુઓ અહીંયા થોડા ઝાડવા છે, કેળ છે, પાણીનો કુંડો છે, આખે ગોડાઉન છે. બાજુમાં અહીંયા અમે ઉપેડો કરીએ છીએ, ખાતર ભૂકવીએ છીએ. અને આ છે મારું નવું મકાન, એમાં હજી અમે રહેવા નથી આવ્યા, પરંતુ માલ સામાન પડ્યો હોય છે રહેવાનું જૂના મકાનમાં. અહીં ફૂલ ઝાડ છે, અહીં બહુ ફૂલ હતા પણ હવે એની સિઝન વહી ગઈ છે. છતાંય અહીંયા જોઈએ કે આ સફેદ કલરના અને ગુલાબી કલરના સારા એવા ફૂલ છે. તો આપણે મકાનની અંદર જઈએ તો અહીંયા ખાટલો છે દાદાનો, અહીંયા બધું ખાતર પડ્યું છે જે ખેતરમાં નાખવાનું હોઈએ. અને આ બે રૂમ છે, એકમાં ચણા છે, એકમાં મારો રૂમ છે. અને અહીંયા બધા બેરલ પડ્યા છે જેમાં મગફળીના દાણા ભરેલા છે વાવવા માટે, ચણા ભરેલા છે, અને બે વર્ષના ખાવા ઘઉં ભરેલા છે. તો અહીંનો આ રિવાજ છે, અમે બધું બેરલમાં જ ભરીએ. તો અહીંથી બહાર નીકળતાની સાથે જો અહીંયા જે છાણા થાપ્યા હતા જેનો વિડીયો મેં આગળ મૂકેલો છે, છાણાનો અહીંયા સ્ટોક કરી લીધો છે આખું વર્ષ ચૂલો બાળવા માટે. અહીં નવી ઉથરેટી બનાવી છે છાણિયું ખાતર, જે એક વર્ષ પછી સડી જશે અને ખેતરમાં પથરાશે. અહીંયા બળતણ છે ચૂલો સળગાવવા માટેના. અને આ બે ગોડાઉન છે, પહેલાં ગોડાઉનમાં મગફળી વેરી છે, હજી વેચી નથી આપણે. આ છે જ્યાં ચેણા અને આપણે ઘઉં કરેલા, એ બીજા ખેતરની મગફળી અહીંયા છે. જોઈ શકો તાલપત્રી બાંધીને વ્યવસ્થિત આનું સ્ટોર કરેલું છે. અને આ છે બીજું ગોડાઉન, એમાં જે અત્યારે તમને જે વાડી બતાવું છું એ વાડીની મગફળી ભરેલી છે. જોઈ શકો આમાં પણ ફરતી બાજુ તાલપત્રી બાંધી અને વ્યવસ્થિત દવા નાખીને આપણે સ્ટોરેજ કરેલી છે. અને મગફળી પણ સારી છે, પરંતુ હવે ધીરે ધીરે એમાં ફૂદડી થવા માંડી છે. પરંતુ હજી વાંધો નથી, જોઈ શકો એવા ને એવા ડૂડવા છે હજી, અને દાણા પણ સારા એવા છે. જોવા છે દાણા એમાં એવા ને એવા. તો અહીંથી બહાર નીકળતા અહીંયા રચકો છે, ગાય અને બળદ છે, તેને ખવડાવીએ છીએ થોડો થોડો. આગળ વધતા મધ બેઠો છે, ઘણા સમયથી અહીં અહીંયા છે, નડતો નથી એટલે ભલે રહ્યું. આ કેળનું ઝાડ છે અને કેળાની લૂમ પણ આવી છે, જો કે કેળામાં કેળાની લૂમ જ આવે, સીતાફળ નો આવે, હસવાની વાત છે. અહીંયા નાનો એવો બીજો કોટો ઘટો છે. અહીં આ જે તમાકુનું છોડ છે તો સુકાઈ ગયો છે. બાજુમાં અંજીર છે, પોપૈયો છે, બાજુમાં જે દેખાય છે તે સરબતના જે ઉપર છે. આવા ઘણા નાના મોટા વૃક્ષો છે અને હજી વાવવાના પણ છે. ચોમાસે નારિયેળી વાવી છે, જામફળ, સીતાફળ બધું વાવવું છે. જો અહીંયા લીંબુડી છે, તેમાં સારા એવા લીંબુ આવ્યા હતા અને હજી પણ થોડા થોડા નાના મોટા લીંબુ છે. અને પાકતા થોડી વાર લાગશે એટલે આપણે ખાવા પૂરતા ગંડા લીંબુ થઈ જાય. અહીંયા સીતાફળી છે, અહીં દાડમડી છે, દાડમમાં પણ સારો એવો ફાલ છે, દાડમ આવ્યા છે જોઈ શકો. નાના નાના સરસ મજાના દાડમ છે. અહીંયા એક પોપૈયો છે, બાકી અહીંયા શેરડી છે. જો અહીંયા પણ બીજી દાડમડી છે. અહીંયા મિનીભાઈ બેઠા છે, આલ્ટો મિની છે, એક શિકારની શોધમાં બેઠી છે. બહુ હેરાન નથી કરવી એને. મરચી છે, પાછા અહીંયા કેળાના ઝાડ છે, સામે શેરડી છે.
પછી આડો થઈ ગયો અને આ છે જાંબુ. આપણે સફેદ જાંબુ થાય છે તો આ ગુલાબી કલરના જાંબુ છે એમાં પણ ફળ લઈ જઈ દો છો. આવા બધા છોડવા છે. અહીંયા એક પોપૈયો પાછો ઉજરી ગયો છે. અહીંયા આ છે કાકડીનો વેલો, નાની નાની કાકડી પણ છે. હવે અહીંથી આગળ વધીએ. બે ગાજરના ક્યારા છે જે ઢોરના ખવડાવવા અને આપણે પણ સંભારો બનાવીને ખાઈએ. સાંજે સાતી બધું છે ત્યાં બે ગાજરાના ક્યારા છે. અહીંયા બળદ ગાડું બળદને બહાર બાંધી દીધા છે. આખો દિવસ ઢારિયામાં હોય છે આખી રાત ઠારના એટલે. તો આ છે આપણું જૂનું ઘર. જ્યાં રહીએ છીએ અહીંયા પણ એક દાડમણી છે, નીચે ફુદીનો છે. આ બેરલ પૈડા છે જેમાં હજી પણ મગફળીના દાણા ફોડીને રાખશું. આ ફૂલઝાડ છે. અહીંયા મારા દાદા જુઓ બેઠા બેઠા માળા કરી રહ્યા છે. આ મારા જૂના ઘરનું ફર્યું છે. ગાડી પૈડી છે. આ મારું મકાન છે જૂનું જેમાં અટાણે અમે રહીએ છીએ. નરિયાવાળું એકદમ દેશી ટાઈપ. તો આવી છે આ મારી વાડી દોસ્તો. તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને થોડોક સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને હું માં આગળ વધી શકું. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. સૌ દોસ્તોને જય શ્રી રામ, જય માતા.